દ્વારકાનેરમાં ડુપ્લીકેટ ટોલનાકા કેસમાં તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો છે. મામલતદાર, ટીડીઓ, વાંકાનેર સિટી પીઆઈ, હાઇવે ઓથોરિટીના અધિકારીએ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ તૈયાર કરી વાંકાનેર પ્રાંત અધિકારીને સોંપવામાં આવ્યો. ડુપ્લીકેટ ટોલનાકું સામે આવ્યા બાદ તપાસ કમિટીની રચના કરાઈ હતી. પ્રાંત અધિકારીએ મામલતદાર સહિત 4 સભ્યોની કમિટી બનાવી હતી. વાંકાનેર પ્રાંત અધિકારી સપ્તાહમાં જિલ્લા કલેક્ટરને રિપોર્ટ આપશે. મોરબીના વાંકાનેરમાં ડુપ્લીકેટ ટોલનાકા કેસમાં તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો છે. મામલતદાર, ટીડીઓ, વાંકાનેર સિટી પીઆઈ, હાઇવે ઓથોરિટીના અધિકારીએ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ તૈયાર કરી વાંકાનેર પ્રાંત અધિકારીને સોંપવામાં આવ્યો છે. ડુપ્લીકેટ ટોલનાકું સામે આવ્યા બાદ તપાસ કમિટીની રચના કરાઈ હતી. પ્રાંત અધિકારીએ મામલતદાર સહિત 4 સભ્યોની કમિટી બનાવી હતી. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હરનીશ જોડાયા છે. હરનીશ, જણાવશો કે વાંકાનેરમાં ડુપ્લીકેટ ટોલનાકું ઝડપાયું હતું અને આ બાદ તપાસ માટે પણ આદેશ અપાયા હતા અને હવે આખરે તપાસ કમિટીએ રિપોર્ટ પણ તૈયાર કરી દીધો છે? વાત કરીએ તો વાંકાનેર ડુપ્લીકેટ ટોલનાકાનો જે મામલો છે તેમાં તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. મામલતદાર, ટીડીઓ, વાંકાનેર સીપીઆઈ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સમગ્ર રિપોર્ટ છે તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ તૈયાર કરીને વાંકાનેરના પ્રાંતને સોંપવામાં આવ્યો છે. ડુપ્લીકેટ ટોલનાકુ સામે આવ્યા બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. હાલ વિભાગ અધિકારી દ્વારા મામલતદાર સહિતના 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી અને વાંકાનેર પ્રાંત અધિકારીને આ સપ્તાહમાં જિલ્લા કલેક્ટરને રિપોર્ટ સુપરત કરી. જી બિલકુલ હરનીશ, તમામ માહિતી બદલ આભાર.